ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ સંદર્ભે કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ હજી પણ યથાવત છે. જાહેર સભામાં માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો લોકસભા ઇલેક્શન પહેલા આક્રમક મૂળમાં દેખાઈ રહ્યા છે. રાજકોટમાં ભાજપ પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલે અન્ય કોઈ આગેવાનોને ટિકિટ આપે તેવી માંગ છે. અગાઉ જાહેર સભામાં માફી માંગી હતી તે સભા રાજકીય પ્રેરિત હોવાના આક્ષેપ સાથે ઠેર ઠેર હજી પણ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. શનિવારે અમદાવાદના ગોતા વિસ્તારમાં હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત સમાજની વાડીમાં પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની એકત્ર થઈ અને લગભગ 100 જેટલા સમાજના આગેવાનોએ કેન્ડલ માર્ચ યોજી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, આગામી સમયમાં આ માંગણી નહીં સંતોષાય તો વિવિધ કાર્યક્રમો આપવાની ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી છે. આ વિરોધ કરવાનું પ્રથમ તો કારણ એ છે કે જે ગઈકાલની મીટિંગ ગોંડલમાં હતી એમાં રાજપૂત સમાજના આગેવાનોને સાથે રાખવામાં નહોતા આવ્યા એની નારાજગી છે, અને એ માટે થઈને સમાજને સાથે લઈને આ નિર્ણય લેવામાં આવે એટલે અમે કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ વિરોધ થશે એ કરીશું. નથી બોલાવ્યા એનો વિરોધ નથી. રાજપૂતો તો હંમેશા ક્ષમા આપવાવાળી કોમ છે, પણ જ્યારે એમણે અમારા બેન દીકરીઓ ઉપર જે એમની જીભ લસરી ગઈ અને જે બોલી ગયા છે, હવે જે બાણ છૂટી ગયું છે એ તો પાછું આવી શકે એમ નથી, અને અમારી સ્ત્રી શક્તિની જે ડિમાન્ડ છે કે ભાઈ રૂપાલાજી તો નહીં જ, એની જગ્યાએ તમે બીજા કોઈ પણ પટેલને ટિકિટ આપો અથવા તો કોઈ પણ કાસ્ટાને આપો, કોઈને વાંધો નથી, એ રીતનું આ આંદોલન ચાલી રહ્યું છે. આજનો વિરોધ અમારો એ છે કે હજુ પણ આ પ્રશ્નનો અંત આવ્યો નથી. રૂપાલા સાહેબ જે બોલ્યા છે એના માટે એટલે આજે અમે અત્યારે બધાએ કેન્ડલથી એમનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. આગળની રણનીતિમાં એવું છે કે અમારી સંસ્થાના હોદ્દેદારો અમને કહેશે એ પ્રમાણે અમે નક્કી કરીશું, અને લગભગ 1-2 દિવસમાં અમે આવેદનપત્ર આપવા જવાના છીએ. માફીમાં તો હવે કેવું છે કે આજે તમે પણ બધા વચ્ચે મને કંઈ હું તમને કંઈક કહી દઉં, સોરી કહી દીધું એટલે વાત પતી ગઈ એવું નથી, એટલે એ યોગ્ય તો નથી જ લાગતું. આજે તમે બેન દીકરીઓ માટે પણ આટલા બધા અભદ્ર શબ્દ બોલી જાઓ એ તો યોગ્ય નથી, અને પછી તમે સોરી કહો કે માફી માંગું એ તો અમને યોગ્ય લાગતું જ નથી. દરેક બેન દીકરીઓનું દુઃખ દિલ દુખાયું છે એટલે આના માટે વિરોધ વધારે છે કે આવું તમે શા માટે બોલ્યા. અંગ્રેજોનો બેટી વ્યવહાર એ તો યોગ્ય જ નથી ને. આજ તમે અમારો ઇતિહાસ જાણી શકો છો, જોઈ શકો છો, આટલો ઉજળો અમારો ઇતિહાસ છે, અને એની પર જો આંગળી ચિંતા હોય તો પછી યોગ્ય નથી જ લાગતું અમને. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધનો મામલો રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પુરુષોત્તમ